પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનની બસો મીટરના અંતરે જ ચાર વર્ષની બાળકી સાથે ઘટેલી દુષ્કર્મની ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે છેલ્લા ત્રણ દિવસથી રેલવે પોલીસ પાલનપુર પૂર્વ પોલીસ એસઓજી એલસીબી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે પરંતુ તેમ છતાં પોલીસ હજુ આરોપી સુધી પહોંચી શકી નથી પાલમપુર રેલવે પોલીસ સ્ટેશનની બાજુમાં કંડમ થઈ ગયેલા રેલવે ક્વાર્ટરમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવતા લોકોમાં ક્રોધ હતો ઘટનાની ગંભીરતાને જોતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ ટીમો આરોપીને શોધવા માટેના પ્રયત્નો કરી રહી છે પરંતુ તેમાં સફળતા ન મળતા આજે રેલવેના આઈજીપી ગૌતમ પરમાર પાલમપુર પહોંચ્યા હતા જે ટીમો તપાસ કરી રહી છે તે તપાસ ટીમ પાસેથી વિગતવાર અહેવાલ મળ્યો હતો આઈજીએ જે જગ્યાએ દુષ્કર્મની ઘટના બની હતી તે ઘટનાની તપાસ કરી તમામ મુદ્દાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું બે બે તારીખે જે દુષ્કર્મનો બનાવ બન્યો સ્થળ વિઝિટ લીધી છે તપાસ ઘણી પ્રગતિમાં છે આસપાસના સીસીટીવી ફૂટેજથી પણ ઘણી મહત્વની જાણકારીઓ મળી છે ટૂંક સમયમાં આરોપીને ઓળખી કાઢવામાં સફળતા મળશે રેલવે પોલીસ રેલવે પોલીસની એસઓજી એલસીબી લોકલ પોલીસની એલસીબી એસઓજી તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના માણસો પણ આરોપીની છે છે અને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ જેના આધારે ટૂંક સમયમાં આરોપી સુધી પહોંચી જવાની સંભાવના દેખાઈ રહી છે નાની બાળકી પર આ પ્રકારે પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આ પ્રકારનો બનાવ બન્યો છે કેટલી ગંભીરતા કહી શકાય અને આ બનાવ પ્રકારના બનાવો ન બને તે માટે શું આ પ્રકાર ઘણી ગંભીરતાથી રેલવે પોલીસ અને તમામ પોલીસ લઈ રહી છે આ બનાવને અને ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જાય એવા પૂરતા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ એટલે પૂરતી ગંભીરતાથી આ બાબતે કાર્યવાહી કરી છે અને આ પ્રકારના બનાવો જે બને છે એ બાબતે આસપાસના વિસ્તારોમાં હજી પણ સઘન પેટ્રોલિંગ કે આ અવાવરૂ જગ્યાઓએ આ પ્રમાણેની જો પેટ્રોલિંગ માટે પણ સૂચના આપી છે પીએસઆઈને કે મેક્સિમમ લોકો આ પ્રકારના લોકોને હવે ચેક કરે અને જે આવી રીતે રખડતા ભટકતા અથવા અન્ય કોઈ પ્રકારના સખમંદો હોય તો એ વિરુદ્ધમાં કાર્યવાહી તો થાય છે જ પણ આ ઘટના જે છે એને ઘણી ગંભીરતાથી પોલીસે લીધેલી છે